ખબર નહીં આજે શું થઈ રહ્યું છે, પણ એપિસોડ અટકાવવા માટે બહુ બધું થઈ રહ્યું છે. વોઇસ બંધ થઈ રહ્યો છે, વોઇસ બ્રેક થઈ રહ્યો છે, લાઈવ અટકી રહ્યું છે, અવાજ બંધ થઈ રહ્યો છે, પણ વાંધો નહીં, આપણે એપિસોડ આપણો એઝ ઇટ ઇઝ ચાલુ રાખશું. જે બી મુસીબત આવી હોય આવે, આપણું કામ છે સાચું બતાવવું ને સાચું લડવું. સો બન્યા રહો વિડીયોની અંદર, ફટાફટ ફટાફટ શરૂ થઈ જાઓ જોડાવાનું. અને હવે આપણે આપણી ફોન લાઈન પણ શરૂ કરી રહ્યા છીએ, જેથી કરીને બધાના જે કોલ્સ માટે લોકો રાહ જોઈ રહ્યા છે એમના કોલ્સ લાગે. પહેલા કોલર્સ બી આવી ચુક્યા છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર સર, અરવિંદ બોલું છું, આણંદ જિલ્લો આંકલાવ તાલુકો જોશીકવા. બોલો ને, કેમ છો સર? મજામાં? એકદમ મજામાં, એકદમ મજામાં. તમારો વિડીયો બહુ નિયમિત સાંભળું છું. જી. અને હું બ્લાઇન્ડ છું. જી જી. અને મને ઘણો આનંદ થાય છે. હાજી. હા, સારા કામ કરી રહ્યા છો તમે. હાજી હાજી. હા, અને તબિયત પાણી શાંતિ છે ને? એકદમ શાંતિ છે, એકદમ સરસ છે. હા, આ લોકો પેન્શન કઈ વધારતા નથી એવું બધું છે? બિલકુલ. દિવ્યાંગો હોય, વિકલાંગ હોય કે બીજા બધા ઘણા બધા છે, મતલબ જે ઇસ્યુ ચાલી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે, પણ સરકારે થોડી સંવેદનશીલતા આની અંદર બતાવવી પડશે તો જ લોકોના કામ થશે, નહીતર પછી આ જે તકલીફ વાળા લોકો છે એમની જિંદગી તો હજુ અઘરી છે. દિલ્હીમાં 2700, હરિયાણામાં 2500, તો આપણે અહીંયા કમ્પેરિઝન આ લોકો નહીં સમજાવે. બીજી બધી વસ્તુઓ બતાવશે કે ગુજરાતની અંદર આટલું આપે છે, બીજા રાજ્યમાં આટલું છે, પણ જે કમ્પેરિઝન બતાવી જોઈએ એ નહીં બતાવે કોઈ. દિવ્યાંગો નામ આપી દીધું, વિકાસ તો કઈ થતો જ નથી દિવ્યાંગોનો, એનું શું? વિકલાંગ શબ્દ નહીં વાપરવાનો એમ. હા, તો એ લોકો એ રીતે વિકાસ તો થતો નથી એ લોકોનો. એટલા નામ બદલવું, નામ બદલવું, નામ બદલવું એ જ વિકાસ છે. નામ બદલવું એ બહુ મોટો વિકાસ છે. નામ બદલવું એ બહુ મોટો વિકાસ છે. હા, પણ ધ્યાન દોરવું જોઈએ. હજુ બે મહિનાના તો આયા જ નથી. કાલે મેં ગાંધીનગર વાત કરી તો કે ગ્રાન્ટ આવી ગઈ છે, નખાઈ ગઈ છે, પણ ખાતામાં મોકલવાના, ટ્રાન્સફર કરવાના બાકી છે. મેં ક્યારે કરશો? ઉતાવળ કરો તો કે માણસો હવા જોઈએ ને કે મોકલનારા. હવે મતલબ કઈ પરિસ્થિતિમાં જે ચાલી રહ્યું છે ને તંત્ર, એ કદાચ હવે બોલતા આવે, મને તો દુઃખ થઈ રહ્યું છે અને થોડી શરમ પણ આવી રહી છે. હા, તો સર એ લોકોને સમજવું જોઈએ 100%. હાજી. હેલો. બોલો ને. હા બાપુ નમસ્કાર. નમસ્કાર. દસકોઈ તાલુકો અમદાવાદ જિલ્લો ચૌલત ગામ થી બોલું છું. હા બોલો ને. બાપુ મારે એક જમીનની મેટર છે. જી. એટલે એમાં મારે તમને અત્યારે કઈ કહેવું નહીં, પણ મારે જરૂરી કામથી તમને મળવા આવવું હોય તો અત્યારે હું આવી શકું? આવી શકું, ગમે ત્યારે આવી શકો છો. એટલે સાહેબ સંકુલે આવું કે લવાલ ચોકડી આવું? મારી ઓફિસ છે વસો ચોકડી પર, સવારે 10-12 માં આવી જવાનું. પણ સાહેબ મારે અત્યારે આવવું હોય તો? અત્યારે ના આવી શકો, બરાબર. એટલે સાહેબ થોડી માહિતી લેવું છે ટૂંકમાં. એ 10-12 નો ટાઈમ છે એના માટે સ્પેશિયલ. હાજી. હેલો. જય માતાજી બાપુ. જય માતાજી. હેલો. હેલો બાપુ. બોલ્યા? હા બાપુ બોલું. જય માતાજી બાપુ. જય માતાજી. મજામાં. કોણ બોલો? અમન નેસડા થી બોલું છું, કાંકરેજ તાલુકા માં છે, બનાસકાંઠા. બોલો ને ભાઈ. તમારો એપિસોડ સારો લાગે છે, મજા આવે છે ને? હા મજા આવે બાપુ. હા બસ જોતા રહીજો ને શેર કરતા રહીજો. ગોવિંદ દલપતસિંહ બોલું. ના ના, થેન્ક યુ, થેન્ક યુ ભાઈ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. મુકેશ વાત કરું છું, કંજરી થી. આપડે પેલા આવ્યા મેટર માટે કંજરી. હા બોલો બોલો મુકેશભાઈ. હા, એટલે અંદર 470 રૂપિયા આલે છે, બધા અંદર કામ કરે છે ગિરાકેન કંપનીમાં. અચ્છા. ગિરાકેન અનલિમિટેડ કંપનીમાં. અને અમને 441 આલવા તૈયાર નથી, અંદર બહાર કાઢી મૂક્યા છે અત્યારે. 441 અંદર વાળાને 470 આપવા તૈયાર છે? હા, અંદર 470 આપવા અંદર તૈયાર છે કિરાકેન કંપનીમાં. બરાબર. અને અમને 441 આલવા તૈયાર નથી, અમને બધાને બહાર કાઢી મૂક્યા છે. રામચંદ્ર છે ને, છે કોઈ એનો નંબર બંબર, કોઈ તમારા કોન્ટ્રાક્ટર નો નંબર ખરો? હા, ગિરિરાજ સર નો છે. આપો નંબર આપો ને, એક મિનિટ ચાલુ રાખજો બાપુ. હેલો. હા. 82 બરાબર. 00 બરાબર. 36 04 28. તમે જે વ્યક્ત કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે, કૃપા કરી રાહ જુઓ અથવા થોડા ક્ષણો પછી ફરીથી પ્રયાસ કરો. હેલો. ગિરિરાજભાઈ બોલો છો? કોણ? મહી પછી ચૌહાણ વાત કરું છું. બોલો. હવે આ વર્કરોને કઈક છૂટા કરી દીધા છે તમે? કયા વર્કરો છે? ને ઘણા બધા વર્કરો, 13-14 વર્કરો છે.
કોઈ આવ્યું જ નથી પણ એવું તો વર્કરો છૂટા કર્યા કોઈ નથી આવ્યું ના ચાલુ રાખો કંજરી આણંદપુરા થી બોલું છું ને પણ મુકેશ કયો મુકેશ તો મને શું ખબર પડે આણંદપુરા થી સ્ક્રેપમાં હા તો તમને કોણ ગણવા મૂકવા કોણ આવે છે હું આવું છું એ રામચંદ્ર છે પણ અંદર 470 વાળા અંદર કામ કરે છે એમ કહું છું કંપનીમાં ભાઈ એનો મને કોઈ આઈડિયા જ નહીં હું તમને ઓળખતો નહીં તમારો વહીવટ કોણ કરે છે એમની પણ અંદર કાળવાળા કામ કરે છે 470 એમને આપે છે અંદર એ તો કામ કરે છે સ્ક્રેપમાં એમ કહું છું એ તો કોન્ટ્રાક્ટર ને મળવાનું ને કોન્ટ્રાક્ટર કામ કરાવે છે ને તમારો કોન્ટ્રાક્ટર કોણ છે મુકેશભાઈ રામચંદ્ર છે પણ એ બધા એ તો એવું કહે છે તમે બધા બહાર નીકળી જાવ છો એવું એમને કહી દીધું જાણે અંદર રામચંદ્ર કોણ છે રામચંદ્ર તો એનો કોન્ટ્રાક્ટ સાહેબ બોમ્બે એસઓથી ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પણ આવા ચોર લોકોને તમે શું કામ રાખો છો આ ચોર લોકોને પણ એ એસઓથી કોન્ટ્રાક્ટ છે હવે એમાં અમને કોઈ આઈડિયા જ ના હોય પણ એમને આ શોષણ કરી રહ્યો છે ત્યાં મુંબઈમાં બેઠો બેઠો આપણા ગુજરાતી વર્કર નું શોષણ કરી રહ્યો છે એમને મોકલો ને એટલે એ અમને રામચંદ્ર એમ લઈને આવે ને રામચંદ્ર મુંબઈ છે તો કઈ થી આવશે બાપુ મહિનામાં એક જ વખત આવે છે એ પગાર કરવા આવે છે ખાલી બાકી આવતા એમને તમે રૂબરૂ મળો તો અહીં કોઈ આવ્યું કોઈ એવું મળવા પણ એવું નથી ત્યાં આગળ એવા મુકેશ ફોન કરો છો મુકેશ અહીં કોઈને રજૂઆત મુકેશ મુકેશ રજૂઆત તો અહીં કીધી જ છે મુકેશ મુકેશ કોઈ એવું મળવા નથી આવ્યું ખોટી વાત નહીં અત્યારે અત્યારે તમે ગિરિરાજભાઈ જોડે પહોંચો તમને મદદ કરશે ના મારા કાકા આવે તા અરવિંદ આવે તા અહીંયા બટવા અરવિંદ કાભાઈ કે છે રૂબરૂ મળી જાવ ને મુકેશ વાયા વાયા ફરી ના આવો તમે એમ કહો તમને મળ્યા અહીં કોઈ રૂબરૂ આવ્યું ક્યાં છે કોઈ મળવા મુકેશ તમે અત્યારે તૈયારીમાં ત્યાં પહોંચો ગિરિરાજભાઈ જોડે પહોંચો પ્રોબ્લેમ હોય અહીં કોઈ કહેતા નથી એવું નથી અને ફોન કરાવો કે ભાઈ આ પ્રોબ્લેમ તે પ્રોબ્લેમ અહીં કોઈ ધ્યાનમાં છે એવું નહીં ભટવા સાહેબ ને મળવા આવ્યા તમે કાકા લોકો આવ્યા હતા પણ કાકા ને લઈને આવીને પણ રૂબરૂ તો એની ચર્ચાનો અંત આવે ને ભાઈ મુકેશ તું અત્યારે પહોંચ ભાઈ તું ચર્ચા બંધ કર તું અત્યારે જા ગિરિરાજભાઈ જોડે પહોંચ ડાયરેક્ટ કોઈને કોઈને ફોન કરીને આ આ પ્રોબ્લેમ છે એવો અમને શું ખબર હોય હા તો ચલો અમે અત્યારે આવીએ પછી હા ગિરિરાજભાઈ હલો હલો હા બોલો બાપુ ત્યાં અત્યારે પહોંચ ભાઈ ત્યાં આગળ અને ના પાડે તો પછી મને ફોન કર હા ઓકે કઈ વાંધો નહીં હા ચલો બાપુ હાજી નમસ્કાર નમસ્કાર બાપુ બોલો ને ચૌહાણ રાજેશભાઈ જયંતિભાઈ ત્રંબોવાડ થી બોલું છું બોલો રાજેશભાઈ આપડે ઈકો ની એક મેટર હતી મેં આપી હતી તારાપુર સપરાજભાઈ સપરાજભાઈ ડાયરેક્ટ વહીવટ જ કરી નાખ્યો ઈકો મળતી નહીં હપ્તા નહીં ભરતા બાપુ એવું થયું આટલી બૂમો પાડીએ છીએ કે ચાલો લોન ઉપર ગાડીઓ વેચશો નહીં છતાં બી લોકો કેમ આ બધી વાતોમાં આવી જાય છે મને નથી સમજાતું બાપુ 14 મહિના થયા ગાડી આપે 14 મહિના ही એવો પ્રોબ્લેમ છે એ ભાઈ નહીં ફોન ઉપર તો હું એને ઘરે બહાર થી 14 વખત જઈને પણ એ ભાઈ મળતો નહીં તકલીફ ક્યાં કઈનો છે ભાઈ એ ભાઈ ચિતરવાડા નો હા ચિતરવાડા હા શું નામ છે એનું એ ભાઈ નું મુકેશ ગીરી મુકેશ ગીરી હા તમે ગાડી કોને વેચી છે તપરાજ ભાઈ ને આપી હતી તારાપુર તો ભાઈ તમે તમે નોટરી કરી છે કોઈના જોડે લોટરી કરી છે બાપુ કોની જોડે કરી છે નોટરી નોટરી મુકેશ ગીરી નોમની કરેલી અને વચ્ચે સપરાજભાઈ હતા તમે ગાડી મુકેશ ગીરી વેચી છે હા મુકેશ ગીરી એ લીધી અને સપરાજભાઈ કે જવાબદારી મારી એવી રીતે આપણે ગાડી આપી સપરાજભાઈ મહી સહી કરી છે અંદર ગેરેન્ટેડ માં હા હા કરી કે પૈસા નહીં ભરે તે હું ભરીશ એવું લખીને આપ્યું તમને હા હા એવું નહીં આપી મારી એવું લેખિત માં નહીં આપ્યું હોય તમને કે મારી જવાબદારી પૈસા નહીં ભરે તો હું ભરીશ એવું સાક્ષીમાં સહી કરી હશે પણ એવી એવી બાયધારી નહીં આપી હોય તમને કે ભાઈ મુકેશ ગીરી પૈસા નહીં ભરે તો હું પૈસા ભરીશ એવું ક્યાં છે મુકેશ ગીરી ક્યાં છે અત્યારે એ ભાઈ તો મળતો જ નહીં જામનગર હોય કઈક રેવા નહીં કયો મળતો નહીં એવું તમે પોલીસ ફરિયાદ આપી પોલીસ ફરિયાદ આપી દીધા કે તમે બેઠી ફાઇલ કાઢી આલો ને કે અત્યારે કેસ લખવા આવ્યો અમારું અમે ભૂલ કરી છે પણ તમારે ન્યાય અપાવો તમારું કામ છે ને કે તમે તમારું કામ કરો ને કે હા તો બાપુ ફરી મેં
તારા મને કે તારાપુર જજો, તારાપુર ગયો તા કે સોજિત્રા જજો, એવું થાય. તમારું ઘર ક્યાં છે? ત્રંબોવાડ. તમારા પોલીસ સ્ટેશન કયું લાગે? સોજિત્રા. સોજિત્રા. સોજિત્રા સોજિત્રા જામ ભાઈ, સોજિત્રા ફરિયાદ કરો. લખાવો ફરિયાદ બરાબર, ત્યાં મારું નામ આપજો કે મહી પછી ફરિયાદ કરવાનું કીધું છે આ બાબતમાં. બરાબર, લડવા માટે હું બેઠો છું, કે ચિંતા ના કરશો. ઓકે. હેલો. હેલો બાબુ, સુરત થી વાત કરું. હા બોલો ને. અમારે છે ને ગટર લાઈન નો પ્રોબ્લેમ છે, આજે 20 વર્ષ થયા. હજી સુધી ને કોર્પોરેશન એટલા બધા ફોન કર્યા, પણ હજી સુધી કોઈ જવાબ જ નથી આવતો એનો. કયો વોર્ડ લાગે તમારો? વોર્ડ નંબર 21. શું નામ છે એમનું? વજેશભાઈ. ચાલુ રાખો. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કર્યું છે તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપયા પ્રતીક્ષા કરો અથવા થોડા સમય પછી પ્રયત્ન કરો. આપને જિસ વ્યક્તિ કો કોલ કિયા હૈ વો અન્ય કોલ પર વ્યસ્ત હૈ. કૃપયા પ્રતીક્ષા કરો. સુરતના વોર્ડ નંબર 21 ના કોર્પોરેટર ને ફોન લગાયો છે, જોઈએ આપણે. The person you have called is speaking to someone else. You can wait. તમે જે વ્યક્તિને કોલ કરી, ફોન વેટિંગ આવે છે એમનો. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કર્યું છે તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપયા પ્રતીક્ષા કરો અથવા થોડા સમય પછી પ્રયત્ન કરો. આપને જિસ વ્યક્તિ કો કોલ કિયા હૈ વો અન્ય કોલ પર વ્યસ્ત હૈ. કૃપયા પ્રતીક્ષા કરેં યા કુછ સમય પશ્ચાત પ્રયાસ કરેં. The person you have called is speaking to someone else. You can wait. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો, તમારા કોર્પોરેટર નંબર બહુ બિઝી આવી રહ્યો છે. બોલો ને. એક અસિસ્ટન્ટ તમને છે. બોલો. શોધી રાખો ત્યાં સુધી, ત્રીજી વાર ટ્રાય કરી જો. ધ પર્સન યુ હેવ કોલ્ડ ઇઝ સ્પીકિંગ ટુ સમવન એલ્સ. યુ કેન વેઇટ ઓર કોલ અગેન લેટર. તમે જે વ્યક્તિને કોલ કર્યું છે તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપયા પ્રતીક્ષા કરો અથવા થોડા સમય પછી પ્રયત્ન કરો. આપને જિસ વ્યક્તિ કો કોલ કિયા. બીજી જ આવે છે. બોલો નંબર બીજો. 98-24-53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 -
અશોક ભાઈ મજામાં? હા મજામાં. મેં પછી ચૌહાણ બોલું છું. હા જી ભાઈ બોલો બોલો. શાંતિ છે ને? તબિયત પાણી? હા શાંતિ શાંતિ. હવે તમારા વિસ્તારની એક સમસ્યા માટે ફોન કર્યો છે. એક તમારા નાગરિક છે અને એના કઈ ઇસ્યુ છે, તો એના માટે હું લાઇન પર લઈ લઉં છું. તમારા કોર્પોરેટર સાહેબ તમારા સાથે છે લાઇન પર, તમારી રજૂઆત કરો. હેલો. હા જી બોલો. અશોક ભાઈ મેં તમને તેનાગ્રામ પ્રજ્ઞાનગરનો સુગર જો ફોન કરીને પ્રજ્ઞાનગર આવા સાક્ષાત ઉતલ તૂટવાના છે. તમે એમાં આપણા ખારેપાલે વિજ્ઞાન માં પણ ત્યાં લખાઈને આવ્યું છે. રિપેર જે તમારે જે પેલી રિપેર કરવાની પેલી તમારી લાઈન જતા રિપેરિંગ થતા સાથ નહીં થાય. પણ સાહેબ અમારે તો મેં તો તમને એમ કહું છું કે તમે ધન ફટકારો કે એસન છે અધિકારી ને ધન ધન અમે લોકો નહીં ફટકારે, ધન કોર્પોરેશન વાળા ફટકારે. પણ સાહેબ મેં તો મારી પાસે તમારી પુઅર સોસાયટી હોય ને
ત્યાં સાહેબ લોકો દંડ એટલે એકદમ કડક વલણ નહીં અપનાવ. હેલો હેલો હા હા, તમારે પ્રજાનગર નું તમારા એના આપણા સરેપલે સિસ્ટમમાં બી લખાયેલું છે. તમારી કોઈ પણ બિલ્ડિંગ ચાલે તેવી નથી, એટલે ટૂંકવાની પ્રોસિજર ચાલે છે. એટલે એ લોકો કોઈ કામ આગળ કરતા નથી. તમને એમના વોર્નિંગ મળવાની છે મેમ. હોટલ ખંડે થઈ ગયેલી છે, ગમે ત્યારે કોઈ ઘટના બની જાય છે. ત્યારે કંડેર પણ અત્યારે તો કોઈ પકડીને મોકલીને દંડ ભટકાને સાફ સફાઈ તો કરાવડાવો એમ. કહું સાફ સફાઈ ક્યારે થાય? તમે ઉપરથી પાણી બંધ કરો ત્યારે. હા, તો એના માટે તમે બધા ગટર ના પાઇપ રાખવાના છે ને. ગટર ના પાઇપ છે, પેલા છે ઉપરની પાઇપ નાખવાની તમારી દિલ્હી. હા, તો સાહેબ એના માટે જ ને તમને ઘણી વાર કીધું કે તમે મોકલો. કોર્પોરેશન થોડી નાખવાની. સાહેબ દંડ તો ફટકારો મોકલો કે આ લોકો કરે એમ. કોઈ જરૂર નથી. આવીને બે થી ત્રણ વાર નોટિસ તમારે આપી દીધી હશે કોર્પોરેશન વાળા આવીને. તમારી બિલ્ડિંગ એકદમ ઠંડે ટેકી લીધી છે. અંદર અંદર આ ગાંધી મેટ્રો પણ ચાલે છે, ટ્રેન વિસર્જન ગાંધીમાં. તમને આગળ માવું છે મારે ખાલી. તમે દસ વાર વીસ વાર કહો મને એ વાત બધું ખબર. ગઈકાલે અમે નવ વાગે થી બાર વાગે થી તમારે ત્યાં જતા, અમારી સોસાયટીમાં જતા. પણ અમારા ગટર ની સમસ્યા માટે ક્યાં તમે આવ્યા? ગટર ની સમસ્યા નીચેનું જે હોય ને તો કોર્પોરેશન તરત આવીને કરી જાય. પણ બિલ્ડિંગ ની સમસ્યા હોય ને એ તમારે સુલતાવાની હોય. અરે પણ અમારી બિલ્ડિંગ વાળા કોઈ કરવા રાજી નથી. આજે કોર્પોરેશન કઈ સાથે કરવાની છે? કોર્પોરેશન એમ થાય ને કે આટલું ગંદકી છે તો ચાલો આપણે દંડ ફટકારી આ લોકોને બિલ્ડિંગ વાળાને. ભાઈ એ લોકોને વોર્નિંગ આપે છે કોર્પોરેશન વાળા. અશોકભાઈ ગરીબ માણસો અશોકભાઈ એને કા દંડ ફટકારવા? અશોકભાઈ હા હા બોલો. ગરીબ છે બરાબર, પણ જો ગંદકી કરતા હોય તો આપણે એમને નોટિસ આપી શકીએ, દંડ ફટકારી શકીએ. એમને કોને વોર્નિંગ આપી દો કે ભાઈ દંડ ખરેખર ફટકારવા જરૂર છે કે ભાઈ ગંદકી? તો હવે એમને સીલ મારવાનું કહો, એમને ત્યાં પાણી બંધ કરાવવાનું આવે તો એમને ખબર પડે. અરે એ બિલ્ડિંગ અમે લોકો રિજેક્શનમાં નખાઈ દીધેલી છે બિલ્ડિંગ પણ. અમે લોકો બરાબર આખા સ્લેબ બી પડી જાય એવી સ્થિતિમાં છે. બરાબર છે. કોઈ દિવસ અમારે લેખિતમાં અમે લોકો આપી દીધી છે. ના ના ચોક્કસ. હા ને, ચલો ખુબ સરસ. સુરતના કોર્પોરેટર સાહેબ હતા વોર્ડ નંબર 21 ના. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. હા બોલો ને બાપુ. આપણે એક પ્રશ્ન હતો, ભાવનગર જિલ્લાના મોવા તાલુકા નિસાવડા ગામ થી બોલું છું. હા બોલો ને. મેં એક ભાઈ ને 1.5 મહિના નું કામ રાખેલું હતું. એનો વળતર ના પૈસા નથી આપતો. કોઈ લેખિત બેખિત કાગળ છે આપણી જોડે? હા પુરાવા મારી પાસે બધા છે. એક વખત લઈ રૂબરૂ આવી જાઓ બરાબર ને. હા જી હેલો બોલો ને. હા મહીપત બોલો ને દરબાર. હા જી બોલો બોલો. હા મારું પોરબંદર તાલુકાનું ગામ મંડેર છે. મહીપત છે બાપુ. હા જી બોલો બોલો. હા મારે અંત્યોદય નું કાર્ડ એક બેન ને છે, એકલી છે. એનો ખાત મકાન મંજૂર થયા હતા 2022 ત્રીજા મહિનામાં. બરાબર બરાબર છે. એટલે એ 6 ના મકાન પૂરા થઈ ગયા. અંત્યોદય ના કાર્ડ વાળી નિરાધાર બેન છે, એને મકાન નો વર્કઓર્ડ જ નતા આપતા. એનું શું કરવાનું? મારે મકાન મંજૂર થઈ ગયું છે, વર્કઓર્ડ આપતા નથી. પ્લોટ આપેલ છે કલ્યાણ મેરામાં, 7 જણા ને આપ્યો હતો. એ 6 ને વર્કઓર્ડ આપી દીધા. એના એના મકાનો જ પૂરા થઈ ગયા. મહીપત છે બાપુ. બરાબર. હા મને એકને નત આપતા. એકલી નિરાધાર છોકરી છે, મારી બેન જ છે અને અમારે ઉભડ છે. બરાબર. તમારા આ પંચાયત નું કઈ રાજકારણ હોય ને એવું થઈ ગયું ના તે એ વર્કઆઉટ અમને નત આપતા. એનું શું કરવાનું? કયું ગામ તમારું? ગામ કયું કીધું? પોરબંદર તાલુકો ને ગામ મંડેર છે. મંડેર મંડેર માધુપર ની બાજુમાં મેળો કૃષ્ણ ભગવાન નો ભરાય ને. આ મંડેર ગામ છે ને તાલુકો પોરબંદર છે. બરાબર. તો આ જે આપતો ને જે નાખે છે રોગાણી છે એના નંબર આપો તમે જરાક, મને સંપર્ક કરાવો. એના નંબર આપો. નંબર આપો. નંબર આપો. બોલો. નંબર. હા બોલો. 95129. બરાબર. 95729. બરાબર. 00221. 200. 95129. 00221. ફરી બોલજો. 95129.
081 અઠડે. શું નામ છે ભાઈનું? રૂગાણીભાઈ છે. રૂગાણીભાઈ રૂકાણીભાઈ બોલો છો? હે? રૂકાણીભાઈ બોલો છો? હા. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. હે? મહીપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. હા બોલો ને. હવે તમારા ત્યાં કોઈ આવાસનો એક વર્ક ઓર્ડર પેન્ડિંગ છે એક કાકાનો. બોલો. ચાલુ રાખો, વાત કરાવું. કાકા તમારું નામ કહેજો ને ભાઈને. હા, મંડેરા જાયનીબેન ગાંગાનું મકાન છે. હા કોણ બોલો? તમે ક્યાંથી બોલો? આ મંડાર ગામ છે. હા, રૂગાણભાઈ બોલો. કોણ? હા, આ મંડાર જાયણીબેન ગાંગાબેન ભાઈ મકાન આવું તમારે કેટલો વર્કઆઉટ આપવાનો? વર્કઆઉટ પાછો લક્ષાંક આવી જાય તેથી. હે? પાછો લક્ષાંક આવે ને તેથી આપી દેવું. તો અત્યારના છ મકાન પૂરા થઈ ગયા તો એ બધાને કેમ આપી દીધો? ના, એકને જ નથી આપતા. વર્કઆઉટ કેમ નથી આપતા તમે? એને ભત્રીજે મકાન બનાવ્યું તો તમે કહું કે બનાવી લીધું? નિરાધાર બેન છે ને. ચાલો, મારે તો મંત્રી કેમ હાલવું પડે ને બાપા? સાહેબ મંત્રી તો એની રીતે ઓલો કરે તો હું કરવું? પંચાયત નો કોઈ. હવે આપણે ક્યાં ભાઈ ક્યાં અટકેલું છે બોલો? ક્યાં અટકેલું છે આપણે આ કામમાં? આ કામમાં ક્યાં અટકેલું છે? સાહેબ મહેશ બાપુ તમે બોલશો નઈ, પેલા ભાઈ જો વાત કરું. ભાઈ આપડે આ કાકા નું જે મકાન નું જે વર્ક ઓર્ડર છે ક્યાં અટકેલો છે? એ હે ને, આપણે મંત્રી નું એવું કહેવાનું છે કે જે જગ્યાએ એને પ્લોટ આપ્યો હતો ને તે જગ્યાએ એને મકાન બનાવી દીધું એમ. એવું કહેવાનું છે મંત્રી નું. હા હા મહેશભાઈ બાપુ જી, એના મંત્રી જે બનાવ્યો એ વાડો આખો મોટો છે. જે પ્લોટ આપ્યો એ પ્લોટ એમને પડ્યો, મંત્રી આપી ગયો એ પ્લોટ માપી ગયો ને એમને. મંત્રી નો ચાલુ રાખો, મંત્રી નો લાઈન પર લઈ લઈએ. મંત્રી નો નંબર બોલજો. હા મંત્રી નો નંબર બોલ, વાલો લગાડો. 98-59-39-301. શું નામ છે ભાઈનું? મકવાણા. તમે જે વ્યક્તિ ને મંત્રી તમારા ફોન નથી ઉઠાવી રહ્યા, પણ ભાઈ તમે સર્ટ વિઝિટ કરો અને વિઝિટ પર સર્ટ વિઝિટ કરીને જો એની પર પ્લોટ ખાલી હોય તો એનું તાત્કાલિક વર્ક ઓર્ડર આપણ. પ્લોટ બાપુ આપ્યો ને એ પ્લોટ એમને પડ્યો, થર્ડ ઉપર મેં અર્જુ સીધીઓ ને આપ્યો મંત્રી ને. સાંભળો કાકા, ચિંતા ના કરશો તમે. તમારા નંબર બધાના હું સેવ કરી લઉં છું બરાબર. અને શું નામ તમારું? એક જ મિનિટ. અને અધિકારી શ્રી આપનું નામ શું છે? અધિકારી શ્રી આપનું નામ શું છે? દીપક રૂગાણી. દીપકભાઈ તમે છે ને ત્યાં સ્થળ વિઝિટ કરાવડાવો અને એક પ્લોટ જો ખરેખર ખાલી હોય તો તાત્કાલિક એ ભાઈને વર્ક ઓર્ડર મળે એવું કરો ને. એમાં એવું છે કોઈ નથી આવ્યો સ્થળ ઉપર, કોઈ અધિકારી જ નથી આવ્યો. કાકા સાહેબ ગરીબ વ્યક્તિ છે, એનું પતી જાય તો સારું છે. ખોટો બોલે રૂગાણીભાઈ, આવું ખોટો બોલે રૂગાણીભાઈ બોલો. હા અંત્યભાઈ ના કાટવાળી બેન છે, આનું કોઈ તપાસ કરવા થર્ડ ઉપર મહેસ બાપુ નતા, એ હાલ નતા ખોટો જ બોલે. ₹10,000 ક્યાં તો નત આપતા, શું કરવાનું? એવાનું કેટલા પૈસા?
રૂકાણી ભાઈ બોલો, વર્ક ઓર્ડર તમારે આપવાનો છે? તલાટી પર કશું લેવા દે સાહેબ, તલાટી ને કોઈ લેવા દેવા નથી, હવે મંજૂર થઈ ગયું છે, તમારા હાથમાં છે. તલાટીએ તમને લેખિતમાં આપ્યું છે, કે જે પ્લોટ ફાળવેલ છે એ જગ્યા પર બાંધકામ થયેલ છે એવું લેખિત લેટર તમારી પાસે છે ગ્રામ પંચાયત નો? તમે મને જણાવો તમારી પાસે કોઈ લેટર છે તલાટી કમ મંત્રીએ લેખિતમાં આપ્યું હોય કે આનું આવાસ રદ કરવું, કેમ કે જે પ્લોટ સરકારે ફાળવેલ છે તે જગ્યા પર મકાન માલિકે જાતે મકાન બનાવી દીધેલ છે એવું લેટર તમને તલાટી કમ મંત્રીએ આપ્યો છે? નીચે ના. તો તમે કયા આધારે કહી શકો છો કે બની ગયું છે એવું? મકાન બનાવ્યું આપણે જોયું ને, તમારી પાસે લેટર છે એવું? તમારી પાસે લેટર છે? તમારી પાસે કોઈ લેખિત લેટર છે ઇરાદે કરવું કે ના આપવો વર્ક ઓર્ડર? તમે એક કામ કરો, હું મંગળવારે આવું બરાબર, હું જોઈ જાઉં. સાહેબ 7 દિવસ તમને આપીએ છીએ, સાંભળો મારી વાત. કાકા કાકા તમે શાંતિ રાખો. દીપાભાઈ મારા નંબર સેવ કરી લીધો છે, 7 દિવસ નો સમય આપે છે, કાકા નો જે વર્ક ઓર્ડર છે ને આપી દેજો, નહીતર પર્સનલી મારે ત્યાં આવવું પડશે ત્યાં આગળ. કાકા 7 દિવસ મેં તમને વર્ક ઓર્ડર ના આપે તો મને ફોન કરજો, બરાબર, આખા ગુજરાત ને ખબર પડશે કે આ લોકો કેમ વર્ક ઓર્ડર નથી આપતા. કોઈ ચિંતા ના કરશો, હું રૂબરૂ આવીશ, તાલુકા પંચાયત ની અંદર રૂબરૂ આવું છું. ચાલુ રાખો, તલાટી કમ મંત્રી લાઈન પર રહું છું, ચાલુ રાખજો, ફોન કાપતા નહીં કોઈ. હેલો, તલાટી કામ મંત્રી બોલી રહ્યો છો? હા બોલો બોલો. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા જી કાકા, તમારા તલાટી સાહેબ લાઈન પર છે, અધિકારી લાઈન પર છે, કાકા લાઈન પર છે, બધા અધિકારી છે. હવે કહી દો, શું આ કાકાનો જે આવાસ નો વર્ક ઓર્ડર કેમ પેન્ડિંગ છે? મને પ્લોટ આપી ગયા કોઈ અધિકારી કે મંત્રી મારા ડેલામાં આવ્યો જ સર. કાકા તમારું નામ જણાવજો ને તલાટી મંત્રી ને. મકવાણા છે તલાટી સાહેબ, તમારા લાઈન પર જ છે મકવાણા સાહેબ. મકવાણા સાહેબ ક્યાં બોલે? બોલે જ છે અત્યારે, અત્યારે લાઈન પર જ છે મકવાણા સાહેબ. તલાટી સાહેબ હેલો હેલો, ક્યાં મકવાણા બોલતો ના? સાહેબ પાપ થશે, બેવરાવે. ચિંતા ના કરશો, આપણે છોડીશું નહીં, ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો. કાપી નાખે છે ફોન તલાટી સાહેબ. હેલો તલાટી સાહેબ, ફોન ના કાપી નાખશો, વાત પૂરી થવા દો. અવાજ નથી આવતો. કોણ બોલો? કોણ તમે? મહીપતસિંહ બોલું છું, સંભળાયું? હા હવે સંભળાય છે, નામ સંભળાવ્યું એટલે ખબર પડી કે સંભળાયું. હવે કાકા સાથે વાત કરો કે કાકા નો વર્ક ઓર્ડર કેમ નથી આપતા આવાસ નો? હેલો કાકા, તમારું નામ આપો. મંત્રી મારા ડેલામાં જ નતા આવ્યો ભાઈ, મંત્રી ને ભરકા તો નતા આવતો તપા કરવા થડ ઉપર આ પ્લોટ આપ્યો, પછી ડેલીમાં જ નથી કર્યો કોઈ. તલાટી સાહેબ, તલાટી સાહેબ જવાબ આપો. હેલો મંત્રી સાહેબ, મારી દિલ્હીમાં પ્લોટ હતા પછી આવ્યો જ નથી, તમે કેમ કહો કે એને મકાન ત્યાં બનાવી લીધો? એને ભત્રીજે બનાવ્યું ભાઈ, એના પ્લોટમાં બનાવ્યું. હેલો તલાટી સાહેબ, હું કેવા માંગો તમે? કોણ? કાકા કાકા, તમે ખાલી તમારું નામ બોલો, બાકી બધું છોડો. બેન નિરાધાર છે, અંત્યોદય નું કાર્ડ છે, તમે આના તમને જેવડા પડશે યાર. આ વોહરીમાં હું એ ભાઈ, તમે એટલું ધ્યાન રાખો ને, કરમ તમે ભોગવ્યું છો ભાઈ, જીવડા પડી જાય તમને. હેલો હેલો બોલો બોલો. હા હું કયો બોલો ભાઈ? આ વર્કઆઉટ નું કટવી દો ને ભાઈ, મહીપત બાપુ ને મેં ફોન કર્યો ભાઈ.
ભાઈ બધી વાત સાચી, વર્ક ઓર્ડર અમારે ગ્રામ પંચાયત માંથી ના કાઢવાનો હોય. અધિકારી લાઈન પર જ છે, અધિકારી લાઈન પર જ છે, શાંતિ રાખજો બેન. અધિકારી બોલજો, મેજરભા બોલો ભાઈ, તલાટી તમારા મંત્રી લાઈન પર છે, બોલો બોલો. તમે મહેશ બાપુ વાળી વાત કરો કે જે કરવી કાયદાની વાત અમને નથી જાણતા, એ જાણે. બોલો બોલો બોલો. હાલો મંત્રી સાહેબ ને પૂછી લ્યો બધું. હાલો બોલો બોલો મિતાડા ભાઈ, દીપા ભાઈ બોલો. મકવાના સાહેબ અધ્યાય મકવાના છે મંત્રી. હાલો હાલો ભાઈ, અધિકારી સાહેબ ક્યાં ખોઈ ગયા તમે? અધિકારી સાહેબ વાત કરો, મંત્રી સાહેબ સાથે વાત કરો. તમે એવું કહી રહ્યા હતા કે મંત્રી સાહેબે ના પાડી છે અમને, મંત્રી સાહેબ લાઈન પર છે. હેલો કોણ બોલો? બાપુ આરે બોલો તો મને પ્લોટ આપી ગયો ભાઈ, મારા ગેલામાં તપાસ કરવા આવ્યો મકવાના, કે પ્લોટ કેવો છે કે કેવો નથી, તો તપાસ કરવા આવ્યો. પ્લોટ એ જ છે, જે પ્લોટ આપણે ફાળવેલું છે ને ત્યાં જ મકાન બનેલું છે. ના ભાઈ ના, તો જોવા ક્યાં આવ્યો? આ પ્લોટ તો ફાળવી ગયો, એ પીડ્યો એમને જોયેલું જ છે. ચતુર્દિશા ને બધી તમે જોવું ને તો ખબર પડી જાય. તલાટી સાહેબ તમે લેખિત આપ્યું છે? લેખિત આપ્યું છે, લેખિત તલાટી સાહેબ મકાન બનાવ્યું, જીઓ ટેકિંગ કર્યું હશે ને, લોકેશન આવશે ત્યાં. સનદ આપી ને એની ચતુર્દિશા જો સનદ માં લખેલી જ હોય. ના ભાઈ, મોટો પ્લોટ હોય તો એક બાજુ કઈ બનાવે તો ત્રણ દિશા કઈ માં આવે ને બે નાવલામાં. ત્રણ દિશા આવે એટલે પ્લોટ નક્કી થઈ જાય, બે દિશા આવે તો નક્કી થઈ જાય. હા પણ ત્રણ દિશા આવે તો સ્થળ ઉપર તપાસ કરો, ત્રણ દિશા આવે ભાઈ. સ્થળ ઉપર જગ્યા છે, મકાન બનાવવાની જગ્યા છે. તો હવે પાછું હું તમારું ઊભું મકાન થઈ ની ઉપર પાછું પાસ કરી દેવાનું એમ? તલાટી સાહેબ મકવાના સાહેબ, તમે લેખિત આપશો કે મકાન બની ગયું છે જગ્યા પર? તલાટી સાહેબ તમે લેખિત માં આપો ને કે જગ્યા પર મકાન બની ગયું છે, લેખિત માં આપી દો. ચલો વાર્તા પૂરી થઈ જાય. તમે એક લેખિત માં હુકમ કરી દો કે જે પ્લોટ ફાડવ્યો છે તે જગ્યાએ મકાન બની ગયું છે એટલે આ રદ કરવા પાત્ર છે, એવું લેટર કરી દો તમે, એટલે વાર્તા પતી જાય. આપી દો, લેખિત માં આપી દો, એક લેટર આપી દો. ઓકે બરાબર, આવતીકાલ સુધીમાં 24 કલાક મેં લેટર આપો, પછી હું જોઉં છું. બરાબર, જે તે સમયે જયારે પાસ થયું ત્યારે જીઓ ટેકિંગ કરીએ છીએ જગ્યાની. બરાબર ને, એટલે લોકેશન બદલાવવા નથી. અને બાકી જો ખોટું કરવામાં આવ્યું છે તો છોડવા નહીં આવે કોઈને, યાદ રાખજો. બધા અધિકારી કહી દઉં છું. હા એટલે એ જ કહું છું. અને ગરીબ નું એમ નહીં, ગરીબ ની ખોટી હાઈ ના લેશો, ગરીબો ને મદદ કરો, ગરીબો ની હાઈ ના લેશો. તલાટી સાહેબ ગરીબો ની હાઈ ના લેશો, ગરીબો ને મદદ કરો. અત્યારે જે પ્લોટ ફાડ્યો હતો ને એની ઉપર બાપુ મકાન બને, પણ એક જગ્યા તો ત્યાં છે જ, ત્યાં જગ્યા છે જ બાપુ. જી હલો, હા જી બોલો. હા બાપુ, એની એક અરજી પણ એવી કરી હતી કે એ જગ્યાએ અમે બાંધકામ કરેલ છે, એની અરજી પણ પોતાની કુટની એની અરજી આપી. હા એને પોતે જ કરેલી છે, પોતે જ લખેલ, એને પોતે જ એવું લખી દીધું કે આ બાંધકામ અમે અહીંયા સુધી કરેલું છે. અરે અરજી છે તમારી બાપુ, અમે કઈ ખોટું રહો, અમારે કે તમે અમારા દુશ્મન નથી. પેલી વસ્તુ જો બીજી બંને બધા શાંતિ રાખો, એક શાંતિથી મસ્ત વાત કરો. ગરીબ વ્યક્તિ છે, ગરીબ ને ઘર મળવા પાત્ર છે, તમને બી ખબર છે, તો એને ઘર પાસ કરીને એનું છૂટું પાડી આપો, હેરાન ના કરશો. બાપો હા જી બોલો કાકા. એ પોતે ગામ ના બી અરજી આપી દીધી, બેન નો અંગોઠા નો પેલું કરાવે, લેબોરેટરી કરાવે, કોઈ ખબર છે મને. પૈસા પૈસા તમે લોકો પૈસા નહીં આપતા હોય તમારું કામ નહીં થતું હોય, તમે ચિંતા ના કરો. ના સાંભળો કાકા, મારી વાત સાંભળો
કાકા તમે ખોટો ખોટા આરોપ નાખો તમે કારણ વિના કાકા અમારા ગામમાં જિલ્લા પંચાયતનો સલોચના સભ્ય એને અરે વિરોધ છે તે અમારું બધું આ ખોટું કરાવે ચલો ચિંતા ના કરો સાત દિવસમાં તમારા મકાનનો વર્ક ઓર્ડર ના મળ્યો તો અધિકારીને બતાવીશ કે નોકરી કેવી રીતે થાય છે ચલો કેટલું ખોટું છે એમનું આપણે કાઢશું આરટીઆઈ થ્રુ તમને જે પ્લોટ ફાળવેલો હતો ને ત્યાં કારણે તમે મકાન બનાવી લીધું છે ફાઇનલ વાત ચલો વાંધો નહીં તલાટી સાહેબ તમે લેખિત માં ઓર્ડર કરો સાચી વાત છે જબરદસ્તી થી અંગૂઠો પણ લખાઈ દીધું હશે કઈ વાંધો નહીં હું પોતે હાજર રે બાપુ ને ફરાય કરવી તો કરી લે સાંભળો તલાટી સાહેબ તમે લેખિત માં ઓર્ડર કરો કે ત્યાં જગ્યા પર મકાન બની ગયું છે લેખિત માં ઓર્ડર કરો ગજબ ચાલી રહ્યું છે બધું ગજબ ખરેખર એ ગરીબ માટે સાંભળવા વાળું કોઈ નથી ગરીબ માટે બોલવા વાળું કોઈ નથી ગરીબને ઉલ્લુ બનાવવામાં આવે છે ગરીબને ડરાવવામાં આવે છે ગરીબને ધમકાવવામાં આવે છે અને ગરીબને કોઈ પણ ભોગે એનું શોષણ કરવામાં આવે છે આવા કિસ્સાઓ લાખો આવી રહ્યા છે ગુજરાતમાં પણ હવે સમય આવી ગયો છે કે આ બધા લોકોને ઉઘાડા પાડવાનો ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું વિડીયોને ખૂબ શેર કરો અને ખાસ તમારા આસપાસની જેટલી પણ જે ખોટી વાતો છે જે ખોટું થતું હોય ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પણ એવું કામ ના થતું હોય તો આજે જ બાપુ બોલેગા એપિસોડની અંદર ફોન કરો દરરોજ બપોરે 2-3 તો બાપુ બોલેગા એપિસોડ નંબર 56 અહીંયા સમાપ્ત કરીએ છીએ આવતીકાલે મળશું ત્યાં સુધી આપશો મને રજા જય માતાજી